દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે ભારે તારાજી સર્જાઈ છે. અંદાજે 15,000 એકર શેરડીના પાક જમીન પર લહેરાઈ રહ્યો છે, ત્યારે હાલ શેરડીમાં સફેદ માખીનો ઉપદ્રવ સામે આવ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ ઉઠી છે, જેથી ખેડૂતોને હાલ પડ્યા પર પાટુની સ્થિતિમાંથી રાહત મળી શકે. ખેડૂત આગેવાન જયેશ દેલારે રાજ્યના કૃષિમંત્રીને અપીલ કરી છે. ભારે વરસાદના લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન છે. શેરડીના ઉભા 3,00,000 એકર પાકમાંથી મોટા ભાગના વ્યાપક પાકને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર સર્જાઈ છે. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. હજી તેનો વ્યાપ વધી રહ્યો છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે. જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે. અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે, લગભગ 3,00,000 એકરમાં શેરડી ઊભી છે. અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે. લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે. આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે, આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે. ત્યારે આવનાર દિવસોમાં કૃષિમંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.